નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 21 કાલે 22 અને મિત્રો પરમ દિવસે 23 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં ભારે વરસાદ સાથે ઠંડી પડવાની મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આવનાર 2 દિવસ સુધી એટલે કે 22 અને 23 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ભાગોના વિસ્તારોમાં વરસાદના છાંટા પડવાની મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો આમાં ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં જૂનાગઢ, દ્વારકા, જામનગર, ખંભાળિયા અને ભાવનગરમાં વરસાદનો માહોલ બની શકે છે તેવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને મિત્રો સાથે ગુજરાતના હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 22 અને 23 જાન્યુઆરીએ કડકડતી ઠંડી પડી શકે છે અને મિત્રો દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતના હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે 22-23 જાન્યુઆરીએ ગુજરાતનું તાપમાન 13-17 ડિગ્રી સુધી જઈ શકે છે અને મિત્રો હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે મિત્રો ગુજરાતનું સાવ ઠંડુ શહેર નાલિયા છે અને મિત્રો નાલિયામાં 10 ડિગ્રી સુધી તાપમાન ગયું છે અને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે અને મિત્રો સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 10-12 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે અને મિત્રો ત્યાં ભારે ઠંડીનો અહેસાસ પડી રહ્યો છે અને મિત્રો ત્યાં લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને મિત્રો તારીખ 22 અને 23 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં મધ્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે અને મિત્રો ક્યાંક ક્યાંક વરસાદના છાંટા પણ પડી શકે છે તેવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે તો મિત્રો આ હતી હવામાન વિભાગ તરફથી મળેલી સંપૂર્ણ માહિતી તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો જય માતાજી